નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ એક વિષય હિન્દી ભણશું. હિન્દીમાં આપણે કથી જ્ઞ શીખી ગયા, અ આ અને ઈ શીખ્યા. હવે જે આપણે ઈ વાળા શબ્દો ચિત્રો છે, ચિત્ર સામે શબ્દ લખવાનું છે. તો અહીંયા ચિત્ર આપેલા જ છે. આપણે જોઈએ, પહેલો ચિત્ર છે સૂરજનો, સૂર્ય. એને બીજું કહેવાશે રવિ. તો આપણે લખીશું ર વની સાથે છોટા ઈની માત્રા, રવિ. અહીંયા હિન્દીનું પુસ્તક છે, એને હિન્દીમાં કહેવાશે કિતાબ. ક સાથે છોટા ઈ એટલે કે રસ્વ ઈની માત્રા, કિતાબ. ચકલીનું ચિત્ર છે, તો ચકલીને હિન્દીમાં કહેવાશે ચીડિયા. ચ અને ડ સાથે છોટા ઈ એટલે કે રસ્વ ઈની માત્રા, ગિટાર. ગિટાર ગ સાથે રસ્વ ઈ હિન્દીમાં કહેવાશે છોટા ઈની માત્રા. સિંહ સ સાથે છોટા ઈની માત્રા અને અહીંયા આવશે બિંદી, સિંહ. આ હતા ચિત્ર સામે અક્ષર લખો. હવે આપણે જે રોજિંદા જીવનમાં શબ્દો બોલતા હોઈએ એવા જ શબ્દો છે, જે છે અધૂરા શબ્દો પૂરા કરો. અહીંયા શબ્દ આપેલા છે, એમાં એક અક્ષર ખૂટતો છે. તો તમને એ અક્ષર વિચારી અને અહીંયા લખવાનું છે. ખાલી જગ્યા છે અને તાર, તો આપણે અહીંયા જ આગળ જોઈ ગયા ગીતાર. તો અહીંયા આવશે ગ સાથે છોટા ઈની માત્રા, ગીતાર. હવે તા અને ર છે, સામે આવશે સીતા. શાન તો કિશાન. રાફ ઝિરાફ. તાબ અહીંયા આગળ આપણે હમણાં જ લખ્યું કી તાબ, તો અહીંયા આવશે કી. ક્ષત્રિય શિક્ષક. ક કવિ તા. આ શબ્દો એવા છે કે આપણે શબ્દ બોલશું એટલે આપણે તરત જ આખા શબ્દનો ખ્યાલ આવી જશે. ડાકી યા ગુજરાતીમાં આપણે જેને ટપાલી કહીએ પોસ્ટમેન, એને હિન્દીમાં કહેવાશે ડાકિયા. ઘી ખાલી જગ્યા સ, તો ઘી રાશ. તો આ હતા આપણા અધૂરા શબ્દો પૂરા કરો. તમારે તમારી હિન્દીની પાકી નોટમાં એક પેજ ઉપર આપણે સરસ મજાના ચિત્ર દોરી. જો તમને ચિત્ર દોરતા ન ફાવે તો બાળકની મદદ પણ લઈ શકો છો. ચિત્ર સામે શબ્દ લખવાના છે, એના પછીના પેજ ઉપર અધૂરા શબ્દ પૂરા કરો. આવી રીતે લખવાના રહેશે. આપણે છોટા ઈસે ઇમલી શીખ્યા. હવે બડા ઈ, જેમ ગુજરાતીમાં ક વત્તા દીર્ઘ ઈ અને કહેવાશે દીર્ઘ ઈ, એવી રીતે હિન્દીમાં દીર્ઘ ઈની માત્રા અહીંયા કહેવાશે બડા ઈની માત્રા. ઈ સે ઇમલી આપણે શીખ્યા. આજે ઈ સે ઈખ. ઈખ એટલે થશે શેરડી. આપણે જોઈએ ઈ કેવી રીતે લખવાનું છે. જેમ આપણે છોટા ઈની માત્રા શીખ્યા હતા અને જે ઇમલીનો ઈ શીખ્યા હતા, ઈ સે ઇમલી, એવી જ રીતે ઈ કરી અને ઉપર આવો વળાંક દેવાનો રહેશે. તમારે તમારી હિન્દીની નોટમાં પાંચ ઊભી લાઈન પાડી, એક ખાનામાં એક અક્ષર સમાય તેવી રીતે સારા અક્ષરે બડા ઈ અને ઈ સે ઈક પણ લખવાનું રહેશે. અસ્તુ.